તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી ઘટનાઓ બની રહી છે. ત્યારે વધુ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા ગોરોલ ગામ પંચાયતના લખમણગઢ ગામમાં સામે આવ્યું છે. દરજી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા ભગવાન સોલંકી અને તેમના પત્ની સુમિત્રા સોલંકી ઉપર સામાન્ય બાબતે પંચાયતના સભ્યો તેમજ મળતિયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ઈજા પહોંચતા વિકલાંગ દંપતીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દંપતીની ફરિયાદને પગલે 4 લોકો વિરુદ્ધ નામજોગ અને 20 લોકોના ટોળા વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશન ખાતે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 2 દિવસ પહેલા ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા છે. ત્યારે આ દંપતીએ પોલીસ ઉપર પણ આક્ષેપ કર્યા છે અને તાત્કાલિક ધોરણથી આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. આ દિવ્યાંગ દંપતીએ ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ઓર હમારે આ પંચાયત મેં કોઈ સુનવાઈ કરતા નથી ઓર વારંવાર અમે જઈએ છે તો કોઈ માંગણી થતી નથી અમારી. કોઈ પંચાયત દ્વારા સુનવાઈ નહીં કરતા. અબાર બી મારપીટ કરવા આવ્યા. અબાર 4 દિવસ પહેલાં અમે FIR બી દર્જ કરાવી. એમાં બી અમારી હજી કોઈ સુનવાઈ થતી નથી. હજી કોઈ ગિરફ્તારી વોરંટ કર્યો પર કોઈ ગિરફ્તારી કરતા નથી. હજી કોઈ આરોપીઓને પકડ્યા નથી. અમારી એવી આશા છે કે અમે એક વખત પકડીને અમને રજૂઆત કરાય. અમારી એવી આશા છે. હું છેલ્લા 24 વર્ષથી અહીંયા રહું છું. હવે સરકારી મકાન પાસ થયેલું છે મારા. હું પાછળની જગ્યા માટે માગણી કરેલી છે તો 10 વર્ષથી મારે કોઈ સાંભળતા નથી આ લોકો પંચાયતવાળા. બરાબર. બીજું કે જ્યારે બી હું માગણી કરી કે કંઈ બી કામ કરવા જઉં છું તો મને મારી કોઈ જવાબ જ નથી આપતા છેલ્લા 10 વર્ષથી. અને મેં પાછળની જગ્યાના માટે 10 વાર માગણી કરી છે. અરજીઓ બી કરેલી છે. તાલુકામાં કરેલી છે, જિલ્લામાં કરેલી છે, પંચાયતમાં કરેલી છે, ગાંધીનગર સુધી મેં અરજીઓ આપેલી છે. પણ મારો કોઈ જવાબ આવતો નથી. એટલા માટે મેં પરમ દિવસ અમારા અહીંયા મગજમારી કરવા પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ બંને ઉપદ્રવ કરવા માટે માણસને લઈને આવ્યા અને અહીંયા મારાકૂટી કરી અમારા જોડે. બીજું કે મારાકૂટી કર્યા પછી અમારા દુકાનનો સામાન બી બહાર ફેંકી દીધો આ લોકોએ અને ધમકી આપી કે અમે તમને અહીંયા રહેવા નહીં દઈએ અને જાનથી મારી નાખીશું.